અમે બનાવવા જઈ રહ્યા છે પાર્ટી સ્ટાઇલ દહી આલુની સબ્જી, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી ઘરના જ બધા બેઝિક મસાલાથી બની જાય છે અને એકદમ ક્વિક બની જાય છે. તમને બધાને ખૂબ જ પસંદ આવશે, તો ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો આપણે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો દહી આલુની સબ્જી બનાવવા માટે મેં અહીં લીધા છે 250-300 ગ્રામ જેટલા નાના બટાકા, જેને મેં મીઠું નાખીને બાફી લીધા છે. ત્યારબાદ ખાટું દહીં 1 કપ જેટલું, લીલા ધાણા, 1 ફાઇન ચોપ કરેલી ડુંગળી, હિંગ, 2 સૂકા કાશ્મીરી મરચાં, તમાલપત્ર, 2 નાની એલચી, 1 મોટો એલચો, 2 તજના ટુકડા, અજમો, જીરું, મીઠું, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, કસૂરી મેથી પાવડર, ધાણા જીરું, હળદર અને લાલ મરચું. તો અહીં મેં ગેસ ઓન કરી લીધો છે. એક કઢાઈ લઈ લઈશું આપણે નોનસ્ટિક, એમાં આપણે 1 કપ જેટલું ઓઇલ લઈ લઈશું. ઓઇલને ગરમ થવા દઈશું. તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે બટાકા બાફેલા હતા એની છાલ ઉતારી લીધેલી હતી, એને આપણે એમાં ધીરે ધીરે કરીને ઉમેરી લેવાના છે અને એને શેલો ફ્રાય કરી લઈશું. જો બટાકાની સાઈઝ મોટી હોય તો તમે એને વચ્ચેથી કટ કરીને નાના પણ કરી શકો છો. ત્યારબાદ સ્લો ફ્લેમ કરીને હવે આપણે એને ધીરે ધીરે આવી રીતે પલટાવીને શેલો ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણા નાના બટાકા પર એકદમ ગોલ્ડન લેયર થઈ ગયું છે અને એ શેલો ફ્રાય થઈ ગયા છે. તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. બટાકા આપણા શેલો ફ્રાય થઈ ગયા છે, સરસ એવો ગોલ્ડન કલર આવી ગયો છે. હવે એ જ કઢાઈમાં 3-4 ચમચી જેટલું તેલ રવા દઈશું. એમાં આપણે 1 પિંચ જેટલી હિંગ ઉમેરી લેવાની છે. ત્યારબાદ અજમો ઉમેરી લઈશું, જીરું ઉમેરી લઈશું, 1 તમાલપત્ર, 2 નાની એલચી, 1 મોટો એલચો, 2 તજના ટુકડા. બધું ઉમેરી ગયા બાદ એને સારી રીતે સાંતળી લઈશું. બધું સરસ સંતળાઈ ગયા બાદ હવે આપણે એમાં 5 ચોપ કરેલી ડુંગળી ઉમેરી લેવાની છે. મિક્સ કરી લઈશું એને અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લઈશું એને. થોડુંક મીઠું ઉમેરી લેવાથી ડુંગળી જલ્દી સંતળાઈ જશે. તો એમાં 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો કરીને જ એને થવા દઈશું. હવે આપણે જે બટાકા સેલો ફ્રાય કરેલા હતા એને એક એક કરીને આવી રીતે કાંટા ચમચીથી નાના નાના હોલ કરી લઈશું. બધા જ બટાકાને એવી રીતે હોલ કરી લેવાના છે. તો આવી રીતે બધા જ બટાકાને આપણે હોલ કરી લીધા છે, જેથી કરીને બધો મસાલો આપણો અંદર જાય અને એનો ટેસ્ટ આવે. હવે આપણે જે ડુંગળી સાંતળવા માટે મૂકી હતી એ ઓલમોસ્ટ સંતળાઈ ગઈ છે. તો આ ટાઈમે હવે આપણે એમાં 2 સૂકા કાશ્મીરી મરચાં લીધા હતા એ ઉમેરી લઈશું અને આદુ લસણની પેસ્ટ ઉમેરી લેવાની છે. સરસ સંતળી લઈશું એને. હવે આ ટાઈમે આપણે એમાં લાલ મરચું ઉમેરી લેવાનું છે, હળદર ઉમેરી લઈશું અને ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું. ફરી એકવાર સરસ મિક્સ કરી લઈશું એને. હવે આપણે એમાં જે આલુ સેલો ફ્રાય કરેલા હતા એ ઉમેરી લેવાના છે. મસાલાને 1-2 મિનિટ માટે સાંતળવા દઈશું.
ત્યારબાદ એમાં બટાકા ઉમેરીશું. હવે બટાકા ઉમેરી લઈશું, એમાં મિક્સ કરી લઈશું સારી રીતે. હવે આપણા મસાલા બળે નહીં એના માટે આપણે બહુ જ થોડું, એટલે કે 1-2 ચમચી જેટલું જ પાણી ઉમેરીશું. તમે જોઈ શકો છો કે આપણા બટાકા પર મસાલો એકદમ સરસ કોટ થઈ ગયો છે. હવે આપણે આ ટાઈમે ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની છે 2 મિનિટ માટે. ગેસની ફ્લેમ ઓફ કરીને જ આપણે જે દહીં મેલ્ટ કરેલું હતું એને ઉમેરી લેવાનું છે. દહીં ખાટું હોવું જરૂરી છે, કારણ કે આ સબ્જી ચટપટી જ સરસ લાગે છે. હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. દહીં આપણું ફાટે નહીં એના માટે આપણે ગેસને ઓફ કર્યો હતો. હવે દહીં એકવાર મિક્સ થઈ જાય એટલે ફરી આપણે ગેસને ઓન કરી લઈશું. તો સરસ મિક્સ થઈ ગયું છે. હવે હવે આપણે ગેસને ઓન કરી લઈશું. બેથી 3 મિનિટ માટે આપણે એના રીતે સતત હલાવતા રહીશું, કારણ કે દહીં આપણું એકદમ કર્ડ ના થઈ જાય. સતત હલાવતા રહેવું જરૂરી છે. 2-3 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે એમાં બોઇલ સરસ આવી ગયા છે. તો હવે આપણે આ ટાઈમે એમાં 1.5-2 કપ જેટલું પાણી ઉમેરી લેવાનું છે. મિક્સ કરી લઈશું અને એને સ્લો ફ્લેમ પર જ રવા દઈશું અને એને 7-8 મિનિટ માટે કવર કરી લઈશું. તો 5-7 મિનિટ બાદ હવે આપણે જોઈ લઈશું, સરસ તેલ છૂટું પડી ગયું છે આપણી સબ્જીમાં. તો હવે એકવાર મિક્સ કરી લઈશું એને. ત્યારબાદ થોડો ગરમ મસાલો ઉમેરી લઈશું. કસૂરી મેથી પાવડર ઉમેરી લઈશું. તમારી પાસે કસૂરી મેથી હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અહીં મેં પાવડર લીધો છે. લઈશું સારી રીતે એને. મીઠું આપણે ડુંગળી સાંતરતી વખતે જ ઉમેર્યું હતું, એટલા માટે મેં અત્યારે મીઠું નથી ઉમેર્યું. તમે પછી ટેસ્ટ કરીને મીઠું તમારા સ્વાદ મુજબ ઉમેરી શકો છો. હવે એને ફરી 3-4 મિનિટ માટે ઉકળવા દઈશું. તો એકદમ ચટપટી એવી દહીં આલુની સબ્જી હવે રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ધાણાથી ગાર્નિશ કરી લઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી એકદમ પાર્ટી સ્ટાઇલ દહીં આલુની સબ્જી. આ સબ્જી જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલે ટેસ્ટમાં પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમે ચોક્કસથી ટ્રાય કરજો અને મને ચોક્કસ કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી નવી રેસીપી કેવી લાગી. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય.